પિતા વિહોણી દીકરીઓના લગ્ન સમારોહની શરૂઆત કરનાર પીપી સવાણી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 75 દીકરીઓના લગ્ન આગામી તારીખ 24 ડિસેમ્બર રવિવારના રોજ પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે સાંજે 5 વાગે યોજાશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવ હાજર રહી કન્યાદાન કરશે. માવતરના નામે આયોજિત આ કાર્યક્રમ અનેક રીતે વિશેષ બનાવવાનો છે. આ વર્ષે 75 પૈકી 35 દીકરી એવી છે જે અનાથ છે, જેના માતા પિતા કે ભાઈ પણ નથી. 25 એવી દીકરી છે જેની મોટી બહેન આ પહેલાં અમારા જ લગ્ન મંડપમાં પરણી હતી. 2 દીકરી તો મૂક બધિર છે, 1 નેપાળ અને 1 ઓડિશા, અને 2 દીકરી ઉત્તર પ્રદેશથી પરણવા આવે છે. સાથે જ મંડપમાં હાજર રહેનાર 25,000થી વધુ લોકોને એક સાથે ઓર્ગન ડોનેશનના શપથ લેવડાવશે. અયોધ્યામાં ભગવાન શ્રીરામના જન્મસ્થળે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. આ નિમિત્તે આસ્થા અને ભગવાન શ્રીરામના સેવક તરીકે આવનાર દરેક મહેમાનોને શ્રી હનુમાન ચાલીસા અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર એવા 2 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. બંને વિદ્યાર્થીઓને રૂપિયા 1,11,111નો ચેક અર્પણ કરવામાં આવશે. પીપી સવાણી પરિવાર દ્વારા આ સતત 12મા વર્ષે માવતર વિહોણી દીકરીઓ અને અમારી એવી દીકરીઓ કે જેના લગ્ન અગાઉ પીપી સવાણી પરિવારમાં થઈ ચૂક્યા છે, તેમની નાની બહેનો સહિત 75 દીકરીઓનો આ ભવ્ય લગ્નોત્સવ તારીખ 24/12 અને રવિવારે સાંજે 6 કલાકે શરૂ થનાર છે. આવતીકાલથી શરૂ થનાર મહેંદી રસમ અને ત્યારબાદ બ્યુટી પાર્લર, ત્યારબાદ લગ્નોત્સવ અને ત્યારબાદ દીકરીઓને કુલુ મનાલીની 12 દિવસની ટૂર, 3 દિવસની ક્રુઝની દીવની ટૂર અને એમના મમ્મીઓ માટે અયોધ્યાની જાત્રા, આ બધું કરવામાં આવનાર છે. માવતર લગ્નોત્સવની અંદર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સહિત ઘણા બધા રાજકીય અગ્રણીઓ અને સાથે સાથે બ્યુરોક્રેટ્સ અગ્રણીઓ પણ હાજર રહેનાર છે. દીકરીઓને આવતીકાલથી પીપી સવાણીમાં પિતાની છત્રછાયા મળી રહે તેના માટે આજીવન એ દીકરીઓને જ્યાં જ્યાં પણ એક બાપની જરૂર હોય ત્યાં અમે પીપી સવાણી પરિવાર એમના માટે ખડા પગે તૈયાર રહેનાર છે. અને દીકરીઓના લગ્ન બાદ દીકરીનું જીયાણું, તેમના સુખ અને દુઃખમાં ભાગીદાર થવાનું પીપી સવાણીનું જે ધ્યેય છેલ્લા જે 12 વર્ષથી ચાલે છે, આ લગ્નોત્સવ સાથે 4,992 દીકરીઓના પરિવાર 4,992 દીકરીના પપ્પા બનવાનો અવસર પીપી સવાણી પરિવારને પ્રાપ્ત થયો છે.